Hello YouTuber family, કેમ છો? શૌનાય ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પાછે ધુરાણે એ ભાઈ બોનો બેઠા હે, ચા પીવા હાટું હાલ ઉઠ્યા છો અને હમણાં ચા તો ધોરી દી. આ બસ એ બોલવાનું નહીં કોઈ, મેં ખબુડી છે એના કશું નહીં કહેવાનું. અત્યારે દિયાબત્તી ચાલુ છે, તરબૂજ બનાવ્યું છે અમારા વટાણા ફ્રીજમાં પડ્યા પડ્યા, ફણકા ફૂટી ગયા હતા, હવે એના આપણે થોડાક પડ્યા છે તો વઘારી. એમાં બે પરી જેવું તેલ મૂક્યું, રહી નાખી છે, આમાં લસણ, ડુંગળી અને ટામેટા. બે લીલા મરચા નાખ્યા છે એટલે જરીક જ આપણે લાલ મરચું નાખીશું, એક ગરમ મસાલો, ધાણા, જીરું, હિંગ, હળદર, સરસ બધું મિક્સ કરી દઉં. ધીમા તાપે થોડુંક શેકાવા દઈએ, તો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે જે આપણે વટાણા બોઇલ કરી રાખ્યા હતા, સાધારણ પાર બોઇલ કર્યા છે, પછી આ મસાલામાં પણ થોડાક પડશે. તેલ ઓછું લાગી રહ્યું છે, એક પરી જેવું આપણે હજી તેલ નાખીશું. આટો પાણી નાખી થોડાક અંદરથી કાચા છે તેને થવા દઈએ. એટલે મસાલો અને બધું સરસ એવું ભળી જાય, બસ એને સેજ થવા દઈએ, આપણે વટાણાની સબ્જી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગી. હવે તમને એક જ્યુસ બતાવું, આજે એક તરબૂજ કાપ્યું હતું, તરબૂજને જે અંદરનો લાલ લાલ ભાગ કાઢી લીધો હતો, પછી આવો આવો ભાગ હતો અને ફેંક્યો નહીં, એને ઉપર ઉપરનું કાઢી લીધું. આનામાં પણ પાણી ખૂબ હોય એટલે આને નાખ્યું મિક્સરમાં, જગમાં એક નાખ્યું ફેરસી આવા કલરની, એટલે એના કલર જળવાઈ રહે અને સ્વાદમાં થોડું ખાટો મીઠો સ્વાદ આવે આનો. હવે આપણે એના અંદર નાખીશું થોડીક, એમાં નાખીશું થોડુંક મીઠું, થોડું છાશનો મસાલો છે મારી પાસે, જીરું, ફુદીનો, એ બધું નાખીને આપણે એક છાશનો મસાલો હોમમેડ કર્યો છે, તમારી સાથે રેસીપી મેં શેર પણ કરેલી છે. હવે એના અંદર મીઠાશ માટે થોડીક આપણે અંદર 2-3 ચમચી જેટલી અંદર ખાંડ નાખીશું, એટલે આનો જ્યુસનો સ્વાદ. હજી પણ એક ફેપસી અંદર નાખ્યો, બે ફેપસી નાખી દીધી છે. હવે આપણે મિક્સરને આપણે ક્રશ કરી લઈએ, પછી આગળ તમને બતાવું અમારો જ્યુસ કેવો લાગે થયો છે. જોઈ શકો છો કે આપણો 1-2 ગ્લાસ જેટલો આપણો મસ્ત જ્યુસ નીકળી ગયો છે. આપણે શાંતિથી સવારમાં આને પણ જે વેસ્ટ હોય એને પણ બેસ્ટ આપણે કરી શકીએ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રગડા પેટીસ બનાવવાની છે, તો અમે પેટીસ કઈ રીતે બનાવીએ છીએ, બટાકા લીધા છે અને એને બોઇલ કરી લીધા છે, હવે એને થોડા ક્રશ કરી લીધા છે. એના અંદર આરાલોટ, મીઠું અને ચીલી ફ્લેક્સ નાખીશું. તમે જેટલું તીખાસ ખાતા હોય એ પ્રમાણે તમે એનામાં આ ઘરનું ચીલી ફ્લેક્સ બનાવ્યું છે. જે પેલું લાલ મરચું મેં પીસ્યું હતું એનું જે મમરી જે હતી એ આપણે
અને મેં ઉપયોગમાં કરી લીધું છે. સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું નાખીશું અને આપણે કોર્નફ્લોર એના મેં નાખીશું. જેટલું જરૂર પડશે એટલું આપણે અંદર ઉપયોગ કરીશું. બધું સરસ આપણે મિક્સ કરી અને એને મસ્ત નાની નાની ખેપલી જેવી વાળી અને આપણે એને શેકવા મૂકીશું. આગળ જોતા રહો. સરસ બધું મિક્સ થઈ ગયું છે. આ રીતે બધા બધી પેટીસ આપણે વાળી લઈશું. પરસેવ રેબ જેબ થઈ જઈએ ત્યારે ગૃહિણી આપણે રસોડામાં ઉનાળામાં આવું સરસ બધું સારું સારું ખાવાનું પીરસીને ખવડાવતી હોય છે. જોઈ શકો છો હવે અમારી પેટીસ સરસ શેકાઈ રહી છે. બસ આવી બધી પેટીસ અમે શેકી લઈશું. હવે આપણે વટાણાનો રગડો વઘારીશું. ચાર પાંચ તરીકે તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે આપણે આના અંદર ડુંગળી ટામેટાં અને બે કડી લસણની નાખેલી છે. તેલ આપણું થઈ જવાયું છે. હવે જે આપણે કરસ કરું છું એ નાખી દઈએ. એના સાથે મસાલા કરી દઈએ. લીલું મરચું નહીં નાખ્યું એટલે બે ચમચી લાલ મરચું. વટાણા છે એટલે જરાક હિંગ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું આપણે બોઇલ કરતાં નાખીશું. સાધારણ ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. થોડું ટામેટા અને ડુંગળીનો કાચો પણ નીકળી જાય એટલું આપણે થોડું સોકે કરી લઈએ, શેકી લઈએ. બે મિનિટ એને શેકાવા દઈએ. આપણું સરસ મસાલો શેકાઈ ગયો. જગમાં થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈએ. પછી બે મિનિટ જેવું થોડુંક શેકાવા દઈએ. સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને કણે કણે સરસ મસાલાની દેખાઈ રહી છે. આપણે તરી નહીં બનાવી એટલા માટે તેલ થોડું વધારે જ મૂક્યું કે આ તેલ તળી આવે ઉપર. સરસ શેકાઈ ગયું છે. હવે જે આપણે વટાણા બોઇલ કરીને રાખ્યા છે એ અંદર પાણી સાથે જ નાખી દઈશું. મારી પાસે સેવ ઉસળનો થોડોક મસાલો પડ્યો છે. થોડોક આપણે ચણા મસાલો પણ નાખીશું. આ બે મસાલો નાખવાથી સેવ ઉસળનો વટાણા રગડાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. સરસ બધું મિક્સ કરી લઈએ. મસ્ત રગડો તૈયાર થઈ ગયો છે. જે ધાણા નથી પડ્યા તમારી પાસે ધાણા હોય તો અત્યારે તમે ધાણા પણ નાખી શકો છો. અત્યારે ઉનાળામાં એટલા લીંબુ જોઈએ એટલા રસવાળા નહીં આવતા, સાધારણ જ રસ નીકળે છે. ખાતી વખતે લીંબુ અને ડુંગળી સાથે ઉપયોગ તરત કરજો એટલે ખાવામાં મજા આવે. તો છતાં આપણે ખજૂર આંબલીની ચટણી બનાવેલી છે. મસાલા આપણે સ્ટ્રોંગ છે એટલે ચીકો આવી. બાપરે, અમારો રગડો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. તો ગરમી કેટલી પડે છે બાપા? લે પવન હારો બા, ઠંડક સારી. અત્યારે પવન આવ્યો, ત્યાંનો નતો પવન. હા પવન સારો મસ્ત. બોલો, લોકોને ગરમી લાગવા લાગી છે બરફ બની. હે તનુ પાણી દોરામ કે કદા પાણી દોરામ?
એવી મસ્ત ટબમાં બેન નાઈસ ચકુડી. બરફ નાખો છે એમ છે, બરફ નાખો છે ધનુ. મારે બી આજે ઈચ્છા નથી કે તું મસ્ત થોડું નવું. હે બબુ બરફ નાખો ધનુ. હા ભાઈ હા પાડે છે બરફ નાખો. કેટલી વાર બેટા હવે ચલો બહાર નીકળો. મસ્ત થોડા ફ્રેશ થઈ જઈએ અને આ ચેરી હજુ પડી રહી છે. મજા આવી ગઈ. બનાય રે રગડા પેટીશ, રગડા પેટીશ. એ ધનુ તે ખાવાનું? ધનુ તો મને આમ ચેરી ખવડા ખવડા કરે છે અને આજે બે જણા ભાઈબંધો. થોડી સાઈડ બોલો, મને સાઈડમાં કરી દો. બસ તું ખા બેટા, તું ને તમે ખાવ. પાપા માં નહીં ખાવ બેટા, તું ખા. બસ આટલી બધી છે. આ છે ને અમારા હિરોઈન માથું ઓળતા ને જોરાઈ જાય છે. બસ ઇનફ ઇનફ. થસ આ ચટણી લઈ ગુસ્સા રહી. કૂદો કૂદાડ તો ધની ને. બસ આટલી તો કૂદવાનું. તોડીને ખવડાવે છે. હા ખાઈ જા, એમને થોડુંક જ ખાધો પછી સીધું આપી દઈશું. કેવું ધનુ, ધનુ આમ જોજે કેવું મસ્ત. હા હા મસ્ત છે ને. હા છે ને ચાલતા એટલું જોર આવે. જો 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 ચાવી કાઢી જો જો ખાલી છો જો છો નીચે પગ મુખ ખરી દે એમનો જોજો. અહીં તો મોઢામાં ચાવી મૂકી દીધી અને નીચે ઉતરે છે. હોશિયાર અમને કે રુચિને કે તમે ચાલતા ના જાઓ. રુચિયા તું જા, પપ્પા તમે ચાલતા ના જાઓ. એટલે રુચિયા ચાલતી જાય ને એટલે અમે બાઇક લઈને આટો મારવા જતો ખાવો ને અને આટો મારવા જશો એટલે રસ્તામાં ઉભવાનું કહેશે. પછી ક્યાં જવાનું છે? ચપ્પલ તો કૂતરું ના લઈ ગયું તારું. હવે શું કરીશ તું? એને ખબર હે સાયકલમાં તોડી ગયું છે. ધનવીને અત્યારે વાગ્યું છે, જબરજસ્ત વાગ્યું છે. જો આ પાટો બાંધી દીધો છે. ક્યાં વાગ્યું દીકા? જો દુર્દર વાગ્યું હોય ને. હા બસ આવી તો વાગ્યું છે, બીજું કોઈ વાગ્યું નહીં. કેવું વાગ્યું તું ધનુ તને? હા જો વાગી ગયું ને. બાપ રે બાપ, તું મારીશ નહીં માં ધનુને. કોઈ વાગી જાય ને તારે. હમણાં ઇન્જેક્શન મૂકવાનું તારે, પાટો બાંધવાનો ને, ટ્યુબ લગાવવાની ને. હા ટ્યુબ લગાવી દેવાની, વધારે વાગે ઇન્જેક્શન મૂકી દેવાનું. ટાલ દેખાય ને હવે તેલ મંગાવવું પડશે. કયું? આદિવાસી તેલ. અત્યારે સોશિયલ મીડિયામાં બહુ બધું ચાલી રહ્યું છે, આદિવાસી તેલ આદિવાસી તેલ. પણ જે ઓનલાઈન જેટલું પણ વેચાય છે ને એમેઝોન ફ્લિપકાર્ટની અંદર, એ બધું ડુપ્લિકેટ છે. રુચિતા તું લાવી છે ને આદિવાસી કઈ તેલ? સોરી આદિવાસી તેલ કયું હતું? હે ક્યાંથી લાવ્યું તું? સુરતનું
અચ્છા, બાકી એ લોકો જે ખરા ને એ પોતાના પ્લેટફોર્મમાં જ વેચે છે ઓનલાઈન, જેમનું પોતાનું જે પ્લેટફોર્મ છે કાં તો કસ્ટમર કેરનો નંબર આપેલો છે એમાં તમે કુરિયર મંગાવી શકો છો. મારે મંગાવવું જોઈએ કે ના મંગાવજો કોમેન્ટમાં કહેજો. એમને કોમેન્ટ કરશે કે તમારી મમ્મી એ પેલું શાનું દૂધીનું તેલ બનાવી એ નાખો. હું જેને પહેલી વસ્તુ કહી દઉં, તમે મારા માથામાં કદી પણ તેલ નહીં જોયું હોય, હું નાખતો જ નથી. એના કારણે આવી ખેતર ખાલી થઈ ગયું છે. નાખવું જરૂરી છે, નાખવું જરૂરી છે, નાખવું જરૂરી છે. તમે નાખજો, રાત્રે રાત્રે નાખવાનું. સ્કિન મારી બ્લેક થઈ જાય પછી કાળું પડી જાય. ના પહોંચી હું તમે, મને ગમતું નથી. મેં ઘણી વખત ટ્રાય કર્યો છે પણ એ દિવસ મારો ફેલ જાય છે, ગમતું જ નથી મને. મને રોજ સવારે માથું ધોવા જોવે જોવે એટલે જોવે રોજ જ આજે નાખ્યા જોવો સ્નાથનથી. કયું આદિવાસી ભાઈ, કાલે તમને રિઝલ્ટ કહીશ એક દિવસ. હા મમ્મી, ગાંઠ મારવાથી ખોવાઈ ગયેલી વસ્તુ મળી જાય છે, સાચું છે. અચ્છા એક બેન, ગાયત્રીબેનની પણ કોમેન્ટ આવી હતી ક્યાં ગાયત્રીબેન. હા મસી સાચી વાત છે, મમ્મી ને કાકી કિલો બનતા નીકળી જાય. ચાલો હવે મમ્મી છે ને આ રવિવારે દુબઈ જવાની છે, આવતા મહિનાની 25 તારીખે મારા પોસ્ટમાં પહેલા આવશે, પછી 10 દિવસ પછી પોલીસમાંથી એન્ટ્રી આવશે, પછી મારો ઘેર બેઠા પાસપોર્ટ આવશે. ઘેર બેઠા આવશે એટલે આજના 1.5 મહિના નીકળી જાય. 1.5 મહિના લાગશે. હા કશો વાંધો નહીં, આવે એ મહત્વનું છે ભાઈ. ભાઈ આબુ વાળા અમદાવાદમાં છે, આબુમાં પણ ગરમી જ છે. ઓછા આબુમાં, માઉન્ટ આબુમાં ગરમી છે. અરે તમે અમારે અમદાવાદ રહો, તમારે માઉન્ટ આબુ ફરવાની જવાનું કોઈ. હા હાલ માઉન્ટ આબુ નથી જવું, માઉન્ટ આબુ ચોમાસામાં જાઓ. દિશાબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ અત્યારે તમે ધનુને સ્કૂલમાં ના મૂકશો અને અત્યારે રમવાના દિવસો છે. 100% વાત સાચી છે, અત્યારે રમવાના દિવસો છે પણ એના છે ને હરખ વધારે છે. એટલે હવે સામે ચાલીને કહે છે કે બેગ મારી પેક કરું, એમાં નાસ્તો ભરું, એમાં એક બે ચોપડા ભરો અને મને સ્કૂલે લઈને જાઓ. તો એ રીતે એને બાલ મંદિરમાં લઈ જાય છે, આંગણવાડીમાં લઈ જાય છે. અને હવે અત્યારે 6 તારીખે 10 તારીખે સ્કૂલો ચાલુ થશે, પછી સારી સ્કૂલોમાં એડમિશન કરાવજો. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને એડમિશન ના કરાવતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજી ગયા છો કે સ્ટેટસ મારો વિદ્યાર્થી, મારો છોકરો આ સ્કૂલમાં ભણે છે. સગાઈમાં ખર્ચો નહીં કરવાનો, લગ્નમાં ખર્ચો આપણે કરીએ છીએ. આપણે ગુજરાતીને ખબર છે ને, સગાઈમાં કોઈ ખર્ચો ના કરે, સૌથી વધારે ખર્ચો ક્યાં કરે, લગ્નમાં કરે. એટલે જો ખર્ચો કરવો હોય બાળકને પાછળ તો યુનિવર્સિટીમાં કરો, મતલબ જ્યારે એનું ગ્રેજ્યુએશન આવે, જ્યારે ડિપ્લોમા કરવાનું, જ્યારે એન્જિનિયરિંગ કરવાનું હોય ત્યારે ખર્ચો કરજો, બાકી સગાઈમાં ખર્ચો ના કરજો. આપણે જેના સગાઈમાં ખર્ચો કરવો છે એ કરી શકે, જેના જો રૂપિયા હોય એ સગાઈમાં ખર્ચો કરી શકે છે. આ મારી ફેવરેટ લીચી છે, લીચી તો જબરી લીચી છે. આજે હું ગયો હતો પાછો માર્કેટમાં તો લાલ મેં ખાધી હતી સાહેબ, શું ટેસ્ટ હતો લુચ્ચીનો, તો જોરદાર. અલકાબેને બી કોમેન્ટ કરી છે કે એનું છે ને શરબત બને છે. હવે નેક્સ્ટ ટાઈમ પાછો હું અઠવાડિયા પછી જઈશ, પાછી કિલો ઉપાડીને લાવીશ અને પાછો એનો રસ બનાવીશ. ધરે ધરે ખાધી એ લુચ્ચીને. તો આજે 2-3 લોકોની કોમેન્ટ આવી છે કે ટિફિન બોક્સ માટે સ્ટીલના ડબ્બા વાપરશો નહીં. 100% પણ એચ્યુ શું છે, જે ડબ્બો મારા જોડે જે છે ને બરાબર, એ બ્રાન્ડેડ આઈટમનો છે બરાબર. તો પણ છતાં આવા પાછું ડિમર બધું જઈશ તો એ સ્ટીલનું લઈ તો આવીશ. હવે સ્ટીલના ડબ્બામાં પ્રોબ્લેમ શું છે ખબર છે, એની જે એર ખરી ને એ જે ઢાંકણું ખરું ને એ ખુલી બહુ જાય છે બરાબર. હવે એથી ટિફિન ગાડી મૂકું કદાચ આગું પાછું કંઈક થાય તો ઢાંકણું ખુલી જાય એટલે શાક બધું તોડાઈ જાય. એના કારણે આ જે સીલ પેક જે આવે છે ને ડબ્બો પ્લાસ્ટિકનો બરાબર, એઝ અ પ્રોપરલી કમ્પ્લીટ રહે છે, એમાં લીકેજ થતું નથી, હજુ સુધી કદી ધોરાણું નથી. પહેલામાં ધોળાવાનું ચાન્સીસ વધી જાય છે. એક સ્ટીલમાં જ કર્યું છે, બેઠી શાંતિથી.
સુમબેન શાહ મુંબઈ. સાહેબ તમે જુ ચોપાટે આવે ત્યાં મને ખબર પડી નહીં, હું ત્યાં જ રહું છું હરે કૃષ્ણ મંદિર આગળ. અચ્છા, હરે કૃષ્ણ મંદિર બહુ મોટું છે ને, ઇસ્કોન મંદિર. હજી મેં જોયું નથી, બધું ફરવા જેવું ખરું છે. લખીને રાખજો. મહાલક્ષ્મીનું મંદિર પણ બહુ મસ્ત છે. ના, મારું સેટિંગ નહોતું, મેં લોકોને કીધું હતું તો આપણે ભાંદર વહેલા પહોંચ્યા છીએ તો જતા આવીએ. પેલો કે આમાં નાહવું છે ને ધોવું છે ને તૈયાર થવું છે ને ડાયરેક્ટ. પછી ચાર પાંચ કલાક મેં ફર્યા બોમ્બે ચાલતા ચાલતા, પછી રૂમ મળી એટલે પછી જવાનું મેળ ના પડે. બાકી ગણપતિ દાદા તો જવાની મારી ગણતરી હતી. હા, લાંબી લાઈનથી યાદ આવ્યું. સરકારે બહુ સારો એવો નિયમ બહાર પાડ્યો છે, VVIP દર્શન. ચારધામ યાત્રા જેટલી બી થાય છે હાલની તારીખમાં, VVIP દર્શન બધા બંધ કરી દીધા છે. ગોટલાનો મુખવાસ બનાવો. ગોટલા જ રહેતા નહીં, બધા ગોટલા ખાઈ જાય. ઉકવતા નહીં, અને કોઈ અમારા ઘરે મુખવાસ ખાતો નહીં. નવ બે ચાર દિવસ કોઈ ખાય પછી તો ઓકે ચડસ, કોઈ ખાતું નહીં. બેવા તો શાંતિથી બેઠી એમ. નૈનીતાલ અમે જઈને આવ્યા છે, બહુ જ ભીડ છે, પગ મૂકવાની જગ્યા નથી. અચ્છા, એવું છે એમ. સારું થયું તમે બેન કહી દીધું. થોડો ધક્કો પડે મારા. એ નૈનીતાલ કેન્સલ કરી દીધું. થેન્ક યુ સો મચ, અમે બચી ગયા. નૈનીતાલ વાત સાચી મમ્મી. માઉન્ટ આબુ બી જવાય એવું નહીં, નરગીસબેન નહીં હાજર. માસી સાચી વાત છે, મમ્મીને કે મારી કરેલાના મુઠ્ઠીની રેસીપી વોચ કરજો, વિશાલભાઈ ટિફિનમાં આપજો. એમ કહી દઉં કે ભાઈ સાહેબ તો એક દાડો ભૂખ્યા જ રહેજો. ટિફિન મક્કા મુઠિયાનું શાક બનાવવાનું કે ભાઈ, મુઠિયા કારેલાના મુઠિયા. એજને સભામાં મોકલજો, બાલિકા સભામાં ધનવીને મોકલજો. આ ટકે એ લાગે સભામાં ધનુ એ તો જાય છે રવિવારે. હરું બેડું વાત થઈ મને કે આવો બધા ફેમિલી સાથે ગાંધીનગર, મસ્ત દાલબાટી વગેરે ખાઈએ. હા, રવિવારે અક્ષરધામમાં ભીડ હોય કે ના હોય કોમેન્ટમાં કહેજો. રુચિદાન જવું છે અક્ષરધામ, પણ રવિવાર થોડી પબ્લિક વધારે હોય છે. હા, ગાંધીનગર. હું 4 તારીખે ફ્રી છું, 4 તારીખે કશે જવાનું નથી, હું રજા. 4 તારીખે કારણ કે ઇલેક્શન છે એટલે હું ઘર મહેસાણા રહેવાનું છું. થોડા મારા બેન્કિંગના બીજા થોડા કામ છે એ પતાવી પછી સાંજે અમે જઈશું ગાંધીનગર. બરાબર, હા તો સાંજે જ જવાનું હોય ને, સાંજે એટલે મતલબ બે વાગ્યાથી નીકળીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ આ જય હિન્દ ભારત માતા ખીજે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.